નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં, જ્યાં આપને મળશે આપના પ્રશ્નોનું સરળ સોલ્યુશન. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અન્વયે યોજનાનો લાભ લેવા માટે મોબાઈલથી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અન્વયે મોબાઈલથી જ ફોર્મ ભરો અને મેળવો ₹2 લાખનો વીમો. જી હા મિત્રો, તો આજના આ વિડીયોમાં આપણે જે BOB વર્લ્ડની એપ્લિકેશન આવે છે, જે બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલી એપ્લિકેશન છે BOB વર્લ્ડ, તો આ એપ્લિકેશનથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અન્વયે લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તો જો તમે પણ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લેવા માગતા હોય અને ₹12 લાખનો વીમો મેળવવા માગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમે પણ BOB વર્લ્ડની એપ્લિકેશન મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો. તો મિત્રો, બેંક ઓફ બરોડા, જેમાં કેનરા બેંક અને દેના બેંક બંને મર્જર કરી દેવામાં આવેલી છે, તો આ ત્રણેય બેંકના જે ખાતા ધારકો છે તેઓ BOB વર્લ્ડના માધ્યમથી પોતાનું જે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ છે તે લઈ શકે છે. તો ચાલો હવે હું તમને BOB વર્લ્ડની એપ્લિકેશન પર લઈ જાઉં અને ત્યાર પછી આપણે તેમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈએ. તો મિત્રો, જો તમે તમારા મોબાઈલમાં BOB વર્લ્ડની એપ્લિકેશન ન ધરાવતા હોય તો તમારે સૌપ્રથમ અહીંયા જે પ્લે સ્ટોર હશે તમારા મોબાઈલમાં તે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું રહેશે અને પ્લે સ્ટોર ઓપન કરી લીધા પછી તમારે અહીંયા BOB વર્લ્ડ લખવાનું રહેશે. જેવા તમે BOB લખશો એટલે BOB વર્લ્ડ ઓલરેડી લખીને આવી જશે. તો મારે અહીંયા જે BOB વર્લ્ડની એપ્લિકેશન છે તે ઓલરેડી ઇન્સ્ટોલ છે અને જો તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ નહીં હોય તો અહીંયા તમને એક ઇન્સ્ટોલનું બટન જોવા મળશે. તો મારે હાલમાં આ ઇન્સ્ટોલ છે તો હું અહીંયાથી ઓપન કરી લઉં છું. તો ચાલો હું અહીંયા ઓપન ઉપર ક્લિક કરી દઉં છું. એ ઓપન કરતાની સાથે આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળશે અને ત્યાર પછી પ્રોસેસ થયા બાદ આ પ્રમાણેની જે સ્ક્રીન છે તે જોવા મળી જશે. તો જેમાં અહીંયા આપણને જે ખાતેદાર હોય તે ખાતેદારનું નામ જોવા મળી જશે અને ત્યાર પછી અહીંયા આપણે જે આપણો લોગિન પિન હોય તે લોગિન પિન દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે લોગિન થઈ જઈએ છીએ. તો ચાલો હું આ પિન દાખલ કરી અને લોગિન થઈ જાઉં, ત્યારબાદ તમને આગળની પ્રોસેસ શું છે તે જણાવું છું. તો મિત્રો, લોગિન થતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે, જેમાં અહીંયા આપણને ખાતા નંબર જોવા મળી જશે અને અહીંયા જો આપણે બેલેન્સ જોવા માંગતા હોઈએ તો અહીંયા જે આઈનું બટન છે તે આઈના બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી આપણને અહીંયા આપણું બેલેન્સ જોવા મળી જશે. પણ આપણે અહીંયા જે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અન્વયે એપ્લાય કરવા માંગીએ છીએ, જેથી આપણે અહીંયા જે મોરનો ઓપ્શન છે તે મોરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા મોરના ઓપ્શન ઉપર ટિક કરી દઉં છું. તો તેમાં તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળી જશે, જેમાં અહીંયા તમે ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન પણ જોઈ શકો છો. તો જેવા આપણે ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન ઉપર ટચ કરશું એટલે આપણને આગળની પ્રોસેસ જોવા મળશે, જેમાં આપણને અલગ અલગ જે ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન છે તે જોવા મળી જશે. પરંતુ આપણે અહીંયા જે ઇન્સ્યોરન્સ લેવા માગીએ છીએ માટે અહીંયા જે ઇન્સ્યોરન્સનું બટન છે, તો અહીંયા જે ઇન્સ્યોરન્સનું બટન છે તેના ઉપર આપણે ટચ કરી દઈશું. જેવા મિત્રો આપણે ત્યાં ટચ કરશું એટલે આપણને બે જ ઇન્સ્યોરન્સની પોલિસી જોવા મળી જશે, જેમાં અહીંયા એપ્લાય ફોર PMJJBY એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના તથા એપ્લાય ફોર PMSBY એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, એવા બે અલગ અલગ ઓપ્શન આપણને જોવા મળી જશે, જેમાં આપણે અહીંયા જે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે તેના ઉપર ક્લિક કરી દઈશું. જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે, જેમાં અલગ અલગ ઇન્ફોર્મેશન આપણને જોવા મળી રહી છે. તો મિત્રો, અહીંયા ઇન્ફોર્મેશનમાં આપણને અલગ અલગ ઇન્ફોર્મેશન જોવા મળી રહી છે, જેમાં આપણે ઇન્ડિવિડ્યુઅલ ઇન એજ ગ્રુપ 18 to 50 એટલે કે 18 થી 50 વર્ષની ગ્રુપના જે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ હોય તે ઇન્સ્યોરન્સ લઈ શકે છે. તે ઉપરાંત જે માત્ર એન્યુઅલ ₹12માં આ 2 લાખનો જે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળી રહ્યો છે. તો તેમાં આપણે અહીંયા પર્સનલ ડિટેલ દાખલ કરવાની આવશે. તો પર્સનલ ડિટેલમાં આપણે અહીંયાથી એકાઉન્ટ નંબર સિલેક્ટ કરી લેવાનો રહેશે. જેવા આપણે ટચ કરશું તેવા આપણને અહીંયા એકાઉન્ટ નંબરની વિગત તથા અહીંયા આપણું જે બેલેન્સ છે તે જોવા મળી જશે. તો આપણે તેને ટિક કરી દેવાનું છે. તો અહીંયા આપણે જેવા ટચ કરશું એટલે
તે સિલેક્ટ થઈ જશે અને ત્યાર પછી આપણે ડનના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવા આપણે ડનના બટન ઉપર ક્લિક કરશું એટલે આપણી જે કંઈ ઇન્ફોર્મેશન હશે તે નીચે જોવા મળી જશે. તો મિત્રો, તેને સ્ક્રીનને સ્ક્રોલ કરી અને તમને આગળની વિગત બતાવશું. તો મિત્રો, એકાઉન્ટ નંબર સિલેક્ટ કરી લીધા પછી આપણને જે ખાતા ધારક હોય તેની આ ડિટેલ જોવા મળશે, જેમાં તેનું ફૂલ નેમ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, પાન કાર્ડ નંબર અને જે પત્ર વ્યવહારનું સરનામું એટલે કે એડ્રેસ હોય તે જોવા મળશે. તે ઉપરાંત અહીંયા તમને જોઈ શકો છો કે એન્યુઅલ જે પ્રીમિયમ અમાઉન્ટ છે તે પણ જોવા મળી રહેશે, માત્ર 12 રૂપિયા છે. અને જો તમે ડિસેબિલિટી ધરાવતા હોય તો એની ડિસેબિલિટીમાં ચેકમાર્ક કરી લેવાનું છે. તો હાલ આપણે કોઈ ડિસેબિલિટી ધરાવતા નથી, માટે અહીંયા આપણે ચેકમાર્ક નથી કરતા. પણ જે નોમિની ડિટેલ છે તે નોમિની ડિટેલની બાજુમાં રહેલ એરો બટન ઉપર આપણે અહીંયા ક્લિક કરી દઈશું. તો ચાલો હું અહીંયા નોમિની બટન ઉપર ટચ કરી દઉં છું. તો મિત્રો, નોમિની બટન ઉપર ક્લિક કરતાની સાથે જો તમે બેંક એકાઉન્ટ સાથે નોમિની રજીસ્ટર્ડ કરાવેલી હશે તો તે નોમિનીનું નામ અહીંયા આવી જશે, તથા તે નોમિની સાથે શું રિલેશન છે તે પણ આપણને જોવા મળી જશે. ત્યાર પછી અહીંયાથી આપણે જે બાજુમાં કેલેન્ડર બતાવી રહ્યું છે ત્યાંથી આપણે જે તે નોમિનીનું જે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા બે બોક્સમાં આપણે જે નોમિનીનું એડ્રેસ છે તે દાખલ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે જે ડ્રોપ ડાઉન બટન છે તે બટન ઉપર ક્લિક કરી અને સિટી સર્ચ કરી અને સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી કન્ટ્રી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા જે પિનકોડ નંબરનું બોક્સ છે તેમાં આપણે પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. અને આ તમામ વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા નીચે આપણને પ્રોસીડ બટન જોવા મળી રહ્યું છે. તો પ્રોસીડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો ભરી લઉં અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈશું. તો મિત્રો, અહીં જે નોમિનીની ડિટેલ ભરવાની હતી તે તમામ ડિટેલ મેં દાખલ કરી લીધી છે. તો હવે હું અહીંયા જે પ્રોસીડનું બટન છે તે બટન ઉપર ક્લિક કરી દઈશ. જે ક્લિક કરતાની સાથે તમારે કન્ફર્મ ડિટેલ કરી અને તમારી તમામ વિગતો જોવા મળી જશે. તો આ વિગતમાં તમે અહીંયા જે એડિટનું બટન જોઈ શકો છો. તો અહીંયા તમે જો વિગતમાં કોઈ ભૂલ હોય તો એડિટના બટન ઉપર ક્લિક કરી અને એડિટ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, અહીંયા પણ તમે એડિટનું બટન જોઈ શકો છો. તો આ પ્રમાણે અહીંયા એડિટના બટન ઉપર ક્લિક કરી અને તમે વિગતોને એડિટ કરી શકો છો. તો મારે કોઈ વિગત એડિટ કરવાની નથી, જેથી હું અહીંયા સ્ક્રોલ કરી અને નીચે સબમિટ ઉપર ક્લિક કરી દઈશ. તો મિત્રો, આ પ્રમાણે તમને નીચે સબમિટનું બટન જોવા મળશે. તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેવા સબમિટના બટન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એન્ટર ટ્રાન્ઝેક્શન પિન નો એ ઓપ્શન જોવા મળી જાય છે. તો અહીંયા તમારે તમારો ટ્રાન્ઝેક્શન પિન દાખલ કરી લેવાનો રહેશે. તો ચાલો હું અહીંયા મારો ટ્રાન્ઝેક્શન પિન દાખલ કરી લઉં અને ત્યાર પછી આગળ શું પ્રોસેસ થાય છે તે તમને જણાવીશ. તો મિત્રો, ટ્રાન્ઝેક્શન પિન દાખલ કર્યા પછી તમને આ પ્રમાણે સક્સેસની સ્ક્રીન જોવા મળી જશે, જેમાં તમારે ઓકે આપી દેવાનું રહેશે. તો મિત્રો, આ પ્રમાણે તમે PMSBY એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અન્વયે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.